હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે વાત કરવાના છીએ બેકિંગ પાવડર અને બેકિંગ સોડા વિશે, કે એ બેમાં શું ડિફરન્સ છે અને ક્યારે યુઝ કરવામાં આવે છે એની વાત કરું. એ પહેલા કહી દઉં તો પ્લીઝ મારો વિડીયો જો તમને યુઝફુલ રહેતો તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જાણી લઈએ કે એ બે વસ્તુ કેવી રીતે યુઝ કરવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું બેકિંગ સોડા વિશે, કે બેકિંગ સોડા કયા પદાર્થમાં વપરાય. તો ખટાશવાળો કે આથાવાળી વસ્તુ હોય એમાં, અને જો એવી ના હોય તો દહીં અને છાશવાળી જે વસ્તુ હોય એમાં યુઝ કરવામાં આવે તો જ એ વસ્તુ સ્પોન્જી અને સોફ્ટી બને છે. જો આથાવાળી કે ખટાશવાળી વસ્તુ નહીં હોય અને જો તમે એ બેકિંગ સોડા નાખીને યુઝ કરશો તો તમારી વસ્તુ સોફ્ટી અને સ્પોન્જી બનશે નહીં. મતલબ કે તમારી વસ્તુ આથાવાળી, ખટાશવાળી અથવા તો કે દહીં કે છાશ નાખેલી વસ્તુ હોવી જોઈએ. હવે વાત કરીશું આપણે બેકિંગ પાવડર વિશે. તો બેકિંગ પાવડર વાપરો છો એમાં ખટાશવાળી કે દહીં છાશવાળી વસ્તુ હોવી જરૂરી નથી. એ બેકિંગ પાવડર બે વાર એક્ટિવ થાય છે. એક તો જ્યારે વસ્તુ તમે પલાળો છો, એટલે કે પાણી સાથે મિશ્રણ કરીને જ્યારે એને પલાળો છો ત્યારે, અને બીજું બેક કરો છો ત્યારે, એટલે કે ગરમ થતી વખતે. બે વાર એક્ટિવ થાય છે, એમાં ખટાશવાળા પદાર્થોની જરૂર નથી. અને જો તમે થોડી વાર પછી વસ્તુ બનાવવા માંગતા હો ત્યારે, અને બને ત્યાં સુધી એને બે વાર એક્ટિવ કરવા માટે થોડો વચ્ચે ટાઈમ આપવો પડતો હોય છે, એટલે કે આમાં ખટાશવાળી વસ્તુની જરૂર પડતી નથી. જો તમે બેકિંગ સોડાવાળી વસ્તુ બનાવતા હોય તો બેકિંગ સોડા નાખીને તરત જ બનાવવાની રહે છે, જ્યારે બેકિંગ પાવડરમાં તમે થોડી વાર પછી પણ બનાવી શકો છો. અને બીજું કે તમે બેકિંગ સોડાને બદલે બેકિંગ પાવડર વાપરી શકો છો, પણ બેકિંગ પાવડરની બદલે તમે બેકિંગ સોડા ક્યારે પણ વાપરી શકતા નથી. તો આ બે વચ્ચે આ જ ડિફરન્સ હતો. ઉમ્મીદ કરું છું કે મારો વિડીયો તમને યુઝફુલ રહેશે. થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ.